નમસ્તે બાળ મિત્રો, ધોરણ 3 વિષય ગુજરાતી, પાઠ 1, વાંદરાને વાંચતા ન આવડે, ભાગ 4. આગળના વિડીયોમાં આપણે પ્રશ્ન 15 સુધી જોયું હતું. આજે આપણે જોઈએ આગળ. જો અહીંયા પ્રશ્ન 16માં શું આપેલું છે, તો કે રીડિંગ ક્રિકેટ, આ એક રમત છે. નીચે તમને અહીંયા વાક્યો આપેલા છે, એ 10 ટીમ બનાવીને, એટલે કે બે ટીમ બનાવીને એમાં 10-10 વિદ્યાર્થી હોય છે, તો આ વાક્ય તેમાં વાંચવાના છે. પણ તમે બધા તો ઘરે છો, તો ઘરે તમારા મમ્મી સાથે, મમ્મી પપ્પા સાથે નીચે જે આપેલા વાક્યો છે એ તમારે ઘરે વાંચવાના છે. પ્રશ્ન 17, એમાં શું આપેલું છે, તો કે ગીત. ટીકુ બહેન તો વાંચવાના શોખીન. ટીકુ બહેન શેના શોખીન છે, તો કે વાંચવાના શોખીન છે. ટીકુ બહેન તો બહુ જ વાંચવાના શોખીન હતા. જે બુક આવે એ તરત વાંચવા જ માંડે છે, તો આપણે તેનું ગીત જોઈએ. જો ટીકુ બહેન તો વાંચવાના શોખીન, વાંચી નાના અક્ષરવાળી ચોપડીઓ રંગી. જો ટીકુ બહેન તો વાંચવાના શોખીન, વાંચી નાના અક્ષરવાળી ચોપડીઓ રંગી. એટલે કે વાંચે નાના અક્ષરવાળી, એટલે કે જાની નાની નાની બુક હોય છે, એટલે કે નાના નાના અક્ષરવાળી ચોપડીઓ ખૂબ વાંચે છે. ટીકુ બહેનને વાંચવાનું ખૂબ જ ગમતું, અને એ જે નાની નાની અક્ષરવાળી જે ચોપડીઓ હોય છે, રંગીન કલરવાળી હોય છે. જો બાજુમાં તમને આપેલી છે ને, એવી રંગીન કલરવાળી ચોપડીઓ હોય છે, અને એ ખૂબ જ વાંચે છે. ટીકુ બહેન તો વાંચવાના શોખીન, છોટા ભીમને ચોટી પોટી બધું જ વાંચે ખૂબ. એટલે છોટા ભીમની જે બુક આવે છે એ પણ ખૂબ જ વાંચે છે. તમે જુઓ છો ને ઘરે કાર્ટૂન, છોટા ભીમનું કાર્ટૂન આવે છે ને, તો એની બુક્સ પણ આવે છે, એ પણ ખૂબ જ વાંચે છે ટીકુ બહેન. બધી જ વાર્તા દાદી માફક બોલે આબેહૂબ. જેમ દાદીમાં વાર્તા કે બોલે છે, એમ જ ટીકુ બહેન પણ વાર્તા ખૂબ જ બોલે છે અને વાંચે છે, અને જોર જોરથી પણ વાર્તાઓ બધાને સંભળાવે છે. ટીકુ બહેનનું લેસન કરતો વાર્તામાંનો જીન. એટલે કે ટીકુ બહેનનું લેસન કોણ કરતો? જે વાર્તામાં જીન આવતો એ ટીકુ બહેનનું લેસન કરતો. ટીકુ બહેન તો વાંચવાના શોખીન. ટીકુ બહેનને શું ગમતું? તો કે વાંચવાનું ખૂબ જ ગમતું. ટીકુ બહેનના ઘરમાં તો છે ચોપડીઓના થપ્પા. ટીકુ બહેનના ઘરમાં શું છે? કે ચોપડીઓના થપ્પા છે. જો અહીંયા બાજુમાં આપેલા છે ને, એ રીતે ટીકુ બહેનના પણ ઘરે બહુ બધી બુક છે, કે બહુ બધી ચોપડીઓ છે. ટીકુ બહેનની આજ્ઞાથી સાથે વાંચે મમ્મી પપ્પા. ટીકુ બહેન કહે છે, આજ્ઞા એટલે કે ટીકુ બહેનની જે કહે છે એના મમ્મી પપ્પા પણ એની સાથે બુક ચોપડી વાંચે છે. ટીકુ બહેન જેમ કહેતા એમ એના મમ્મી પપ્પા પણ વાંચતા જતા. વાંચતા વાંચતા ઊંઘી જઈને પહોંચી જતા ચીન. એટલે કે વાંચતા વાંચતા સૂઈ જાય છે. કોણ સૂઈ જાય છે? કે ટીકુ બહેન સૂઈ જાય છે, અને એને સપનામાં ક્યાં પહોંચી જાય છે? તો કે ચીન પહોંચી જાય છે. ટીકુ બહેન તો વાંચવાના શોખીન. ટીકુ બહેનને શું ગમતું? તો કે વાંચવું ખૂબ જ ગમતું. એક દિવસ તો અંજવાડામાં થયા ટીકુ બહેન ગુમ. એક દિવસ અંજવાડું થયું તો ટીકુ બહેન ગુમ થઈ ગયા, કે ઘરમાં ક્યાંય મળતા નહોતા. તો બધા એને ગોતતા હતા કે ટીકુ બહેન ક્યાં જતા રહ્યા. આખા ફળીએ શોધે સૌ કોઈ જાજી પાડે બૂમ. આખા ફળી એટલે એની ઘરને બાજુ ફળિયું હતું, ઘર હતું, એમાં બધા એના મમ્મી પપ્પા, દાદી દાદા બધા એને શોધતા હતા અને બૂમો પાડતા હતા કે ટીકુ તું ક્યાં છે. પણ સાળા ટીકુ બહેન પલંગ નીચે વાંચવામાં તલ્લીન. સાળા ટીકુ બહેન એટલે કે ટીકુ બહેન તો પલંગ હતો, એની નીચે વાંચવાના શોખીન એટલે કે તલ્લીન હતા. જો અહીંયા એક ચિત્ર આપેલું છે ને, પલંગ નીચે ટીકુ બહેન એક બુક વાંચે છે, એટલે કે ચોપડી વાંચે છે, એટલે એ તલ્લીન હતા. એને મમ્મી પપ્પા જે બૂમ પાડતા હતા એને એ સંભળાતું પણ નહોતું. ટીકુ બહેન તો વાંચવાના શોખીન. ટીકુ બહેન એમાં શોખીન હતા? તો કે વાંચવાના શોખીન હતા. જુઓ અહીંયા પલંગ નીચે કેવી રીતે ટીકુ બહેન ચોપડી વાંચે છે, મજા આવી ને? કેવું સરસ મજાનું ગીત છે. તો આ ગીત કોણે લખ્યું છે? તો કે હસવી પટેલ. તેમના કવિ કોણ છે? હસવી પટેલ. આપણે આગળ ટીકુ બહેનનું ગીત જોયું, તેના પરથી વાતચીત કરીએ. જો પ્રશ્ન 18, વાતચીત. જુઓ એમાં સવાલ નંબર પહેલો શું આપેલો છે? ટીકુ બહેનને શું બહુ ગમતું? જો સવાલ નંબર પહેલો, તેમાં શું આપેલ છે? ટીકુ બહેનને શું બહુ ગમતું? તો કે ટીકુ બહેનને વાંચવું
બહુ ગમતું. શું ગમતું? તો કે ટીકુ બહેનને વાંચવું બહુ ગમતું. પછી છે બીજો સવાલ, તમે શું વાંચો છો? તો તમારી ઘરે તમે કઈ બુક વાંચો છો એ તમારે બીજા સવાલમાં લખવાનું છે. તમને જે બુક વાંચવી ગમતી હોય એ તમારે જવાબમાં લખવાનું. ત્રીજો સવાલ, વાંચવું, લખવું, ગાવું, રમવું આ ચારમાંથી તમને શું કરવાનું ખૂબ ગમે છે? જો ત્રીજા સવાલમાં શું આપ્યું છે? વાંચવું, લખવું, ગાવું ને રમવું. તો તમને આમાંથી વધારે શું કરવું ગમે છે? વાંચવું કે લખવું, ગાવું કે રમવું? તે જે તમને ગમતું હોય એ તમારે જવાબમાં લખવાનું છે. ચોથું, તમે ક્યારે વાંચવા બેસો છો? તો તમે ક્યારે વાંચવા બેસો છો? સવારે ઉઠીને બેસો છો કે રાતે સુતી વખતે વાંચો છો કે બપોરે વાંચો છો? તમે જ્યારે વાંચવા બેસતા હોય એ સવાલ નંબર ચારમાં તમારે જવાબ લખવાનો છે. પછી છે પાંચમો, તમે ક્યાં વાંચવા બેસો છો? તો તમે ઘરમાં ક્યાં વાંચવા બેસો છો એ તમારે સવાલ નંબર પાંચમાં લખવાનું છે. પછી છે સવાલ નંબર છ, ટીકુ બહેનને તેના મમ્મી પપ્પાને શું કરવાનું કહ્યું? તો આમાં શું જવાબ આવશે? ટીકુ બહેનને તેના મમ્મી પપ્પાને વાંચન કરવા માટે કહ્યું. શું કરવા માટે કહ્યું હતું? તો કે વાંચન કરવા માટે કહ્યું હતું. પછી છે સવાલ નંબર સાત, તમારા ઘરમાં કોણ કોણ વાંચે છે? તો તમારા ઘરમાં કોણ વાંચે છે? મમ્મી પપ્પા, ભાઈ બહેન, તમારા ઘરમાં જે વાંચતા હોય એ તમારે જવાબમાં લખવાનું છે. પછી છે આઠમું, તમારા ઘરે કઈ કઈ ચોપડીઓ છે? તો તમારા ઘરે કઈ કઈ ચોપડીઓ છે? વાર્તાની હશે, ક પછી ગીતની હશે, જે ચોપડીઓ તમારે ઘરે હોય છે એ તમારે જવાબમાં લખવાનું છે. પછી નવમું સવાલ, બધા ટીકુ બહેનને ક્યાં શોધતા હતા? તો બધા ટીકુ બહેનને ક્યાં શોધતા હતા? તમે ગીતમાં જોયું ને, તો કે બધા ટીકુ બહેનને ફળિયામાં શોધતા હતા. ક્યાં શોધતા હતા? ફળિયામાં. દસમું, ટીકુ બહેનને ક્યાંથી મળ્યા? ટીકુ બહેન ક્યાંથી મળ્યા હતા? તો કે ટીકુ બહેન પલંગ નીચેથી મળ્યા હતા. ક્યાંથી મળ્યા હતા? તો કે ટીકુ બહેન પલંગ નીચેથી મળ્યા હતા. પ્રશ્ન ઓગણીસ, જોડો અને વાંચો. જો આપણે અહીંયા જોડકા આપેલા છે એને આપણે વાંચતું જવાનું છે અને જોડતા જવાના છે. તો જો પહેલું ટીકુ બહેનને, તો ટીકુ બહેનને શું ગમતું? તો કે ટીકુ બહેનને વાંચવાનું ખૂબ ગમતું. તો આપણે એને જોડવાનું છે. જો અહીંથી ટીકુ બહેનને વાંચવાનું ખૂબ ગમતું. તેનું લેસન કોણ કરી આપતો? આપણે ગીતમાં જોયું હતું, તો કે વાર્તાનો જીન કરી આપતો. તેનું લેસન વાર્તાનો જીન કરી આપતો. પછી તેના ઘરમાં શું હતું? તો કે તેના ઘરમાં ઘણી બધી ચોપડીઓ હતી. તો જો અહીંયા તેના ઘરમાં ઘણી બધી ચોપડીઓ હતી. તે પલંગ નીચે શું કરતી હતી ટીકુ બહેન? તો કે પલંગ નીચે સંતાઈને વાંચતા હતા. તો જો પલંગ નીચે સંતાઈને વાંચતા હતા. પછી બધા ટીકુ બહેનને ગુમો પાડી શોધતા હતા. તો ક્યારે શોધતા હતા ટીકુ બહેનને? કે પલંગ નીચે વાંચતા હતા ત્યારે બધા ટીકુ બહેનને શોધતા હતા. તો જો આમાં શું આવશે? બધા ટીકુ બહેનને ગુમો પાડી શોધતા હતા. જોયું ને, આ રીતે જોડકા જોડવાના છે. પ્રશ્ન વીસ, જો સમજો અને લખો. આપણને અહીંયા જુઓ આડા હવડા શબ્દ આપેલા છે એને સરખી રીતે આપણે લખવાના છીએ. તો જો ઉદાહરણ તરીકે કયો શબ્દ છે? તો કે નખીસો. નખીસો શબ્દ છે, તો એ શબ્દ કઈ રીતે બનશે? જો ખીનસો એ રીતે તો ન બને ને શબ્દ, તો શું બનશે? સોખીન. કયો શબ્દ બનશે? સોખીન. એવી રીતે આપણે અહીંયા શબ્દ આપેલા છે તો આપણે બનાવવાના છીએ. જો પહેલો શબ્દ કયો છે? કે ડીપચો. ડીપચો શું છે? ડીપચો. તો પડીચો એ રીતે તો શબ્દ ન બને ને, કયો શબ્દ બનશે? તો કે ચોપડી. કયો શબ્દ બનશે? ચોપડી. પછી છે નજી. તો એનો શબ્દ કયો બનશે? તો કે જીન. નજીનો શબ્દ શું છે? જીન. પછી છે નસલે. નસલે એવો શબ્દ થોડી ના હોય, તો કે સ ન લે એવો શબ્દ પણ ના બને. તો કયો શબ્દ બનશે? લે સ ન. કયો શબ્દ બન્યો? લે સ ન. પછી ચાર નંબરનો કયો છે? એ ડી ફ. કયો શબ્દ બનશે? ડી એ ફ તો ન બને ને, તો કયો શબ્દ બનશે? ફળીએ. કયો શબ્દ બનશે? ફળીએ. પછી જો નહેબ
फूटी शू नहे कूटी तो शू बन शब्द तो कि टीकू बहन कयो शब्द बन टीकू बहन जो नहे कूटी एवं शब्द तो न बने तो ये सीधो शब्द कयो बन तो कि टीकू बहन पची से गलब शू गलब तो ये सीधो शब्द कयो बने तो कि पलंग कयो शब्द बन पलंग पची से जो सातमो कयो ज्ञा आ ज्ञाया तो ये सीधो शब्द कयो बन याज्ञा जो मैं नहीं याज्ञा पची से डा वाजो अ वाड़ा तो ये सीधो अक्षर कयो बन तो कि अंजवाड़ा कयो शब्द बन अंजवाड़ा જોયું ને અહીંયા આપણે આડા અવળા શબ્દો હતા એને આપણે સીધી રીતના બનાવ્યા છે. હવે આપણે આગળ જોઈએ. પછી આપેલ છે પ્રશ્ન 22, મોટેથી ગાઓ. મોટેથી ગાઓ તો આપણને એક શું આપેલું છે, એક ગીત આપેલું છે જેને આપણે મોટેથી ગાવાનું છે. જાણે મોટો કારીગર ગુથી ગુથી બનાવે ઘર એવું પક્ષી કયું વળી ડાળે લટકે એનું ઘર. જો જાણે મોટો કારીગર, જાણે એક એ મોટો કારીગર છે, ગુથી ગુથી બનાવે ઘર એટલે કે કારીગર એટલે એનું ઘર કેમ બનાવે છે, ગુથી ગુથીને બનાવે છે, એવું પક્ષી કયું વળી. એ તો પક્ષી છે જે કારીગર પણ છે અને ગુથી ગુથીને ઘર પણ બનાવે છે. અને ડાળે લટકે એનું ઘર, અને એનું ઘર ક્યાં લટકે છે કે જાણે જે ડાળી હોય તેનું ઘર ક્યાં લટકે છે. તો એવું પક્ષી કયું હશે, જો માણસ હોય તો એનું ઘર તો નીચે બનાવે છે અને પક્ષીનું ઘર એટલે કે એક પક્ષી છે અને એનું ઘર એક ડાળે લટકે છે. તો એવું કયું પક્ષી હશે, તો કે દરજીડો. કયું પક્ષી છે, દરજીડો. જો અહીંયા તમને ચિત્ર પણ આપેલું છે દરજીડાનું, તો જોયું ને એક એક ગુથી ગુથીને એનું ઘર બનાવે છે. એ એક કારીગર છે કે ઝાડની ડાળે એક મસ્ત ઘર બનાવે છે. પ્રશ્ન 23, ચાલો હસીએ. તો આપણને અહીંયા જોક્સ આપેલું છે તો આપણે જોઈએ. જો દીપુ અને ટીકુ છે તો દીપુ શું કહે છે, દીપુ એ ટીકુ કેવો રહ્યો દિવસ. દીપુ શું પૂછે છે, એ ટીકુ કેવો રહ્યો દિવસ. ટીકુ, બેકાર યાર, અમારા ટીચરને કશું સાચું ન કહેવાય. એ શું કહે છે કે મારો દિવસ તો બેકાર રહ્યો, અમારા ટીચરને કશું સાચું ન કહેવાય. તો દીપુ કહે છે કેમ, તો ટીકુ એમણે પાટિયામાં રાષ્ટ્રગીત લખ્યું છે. પૂછ્યું રાષ્ટ્રગીત કોને લખ્યું, તો રાષ્ટ્રગીત કયું છે બાળકો, તો કે જનગણ મન અધિનાયક જય હે, એ આપણું રાષ્ટ્રગીત છે. તો રાષ્ટ્રગીત આપણું રાષ્ટ્રગીત કોણે લખ્યું છે, તો કે રવીન્દ્રનાથ ટાગોરે આપણું રાષ્ટ્રગીત લખ્યું છે. પણ ટીકુ શું કહે છે કે મારા સરે પાટિયામાં રાષ્ટ્રગીત લખ્યું હતું અને એ પૂછે છે કે રાષ્ટ્રગીત કોણે લખ્યું. તો દીપુ હમ, તો એ શું કહે છે, હા તો. તો ટીકુ, મેં કહ્યું સર તમે, તો એ શું, સરે પાટિયામાં રાષ્ટ્રગીત લખ્યું હતું. તો ટીકુ શું કહે કે સર તમે, તો મારી પાસે ડોળા કાઢીને જોઈ રહ્યા, તો કે મારી સામે ડોળા કાઢીને સર તો જોઈ રહ્યા. પણ રાષ્ટ્રગીત તો કોણે લખ્યું હતું, રવીન્દ્રનાથ ટાગોરે લખ્યું હતું. પણ ટીકુના સરે બોર્ડ ઉપર લખ્યું હતું રાષ્ટ્રગીત, એટલે ટીકુ કહીએ કે સર તમે. જોયું ને કેવો મસ્ત જોક્સ છે બાળકો. તો આપણે કયો પાઠ ભણ્યા, તો કે વાંદરાને વાંચતા ન આવડે. જો તમને અહીં ચિત્ર આપેલું છે, વાંદરાને વાંચતા નથી આવડતું છતાંય તે બુક લઈને આમ તેમ વાંચ્યા જ કરે છે. આજે આપણે અહીંયા પાઠ 1 પૂર્ણ થાય છે.